આજવર રોડ પર વરસાદી પાઇપલાઇનનું કામ ગોકળ ગતિએ થતાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। શહેરમાં વિકાસના નામે થતી આડેધડ કામગીરીથી લોકો ત્રાહિમામ છે। ડ્રેનેજ ગટર ગેસ સહિતની કામગીરીના કારણે સ્માર્ટ સિટીમાં આડેધડ ખોદકામ કરી દેવામાં આવે છે। પરિણામ ટેક્સ ભરતી પ્રજાને અસુવિધાનો સામનો કરવો પડે છે। આજવા રોડથી સયાજીપુરા તરફ જવાના માર્ગ ઉપર થોડાક સમય પહેલા ગેસની લાઇન નાખવામાં આવી હતી। ત્યારબાદ હવે છેલ્લા બે મહિનાથી વરસાદી ગટરની પાઇપલાઇન નાખવાનું કામ ઇજારદારને સોંપાયું છે, પરંતુ જવાબદાર અધિકારી કે ઇજારદાર સ્થળ ઉપર ફરકતા નથી। સ્થળ ઉપર કામગીરી અંગેનું બોર્ડ મૂકવું જોઈએ તે પણ મૂકવામાં આવતું નથી, જેથી આ કામગીરી ક્યારે પતશે સહિતના સવાલો મુદ્દે કોને પૂછવું, ફરિયાદ કરવી તેની જાણકારી મળતી નથી। સ્થાનિક રહીશે આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે જે કોન્ટ્રાક્ટર છે તેની પાસે પૂરતા સાધન પણ નથી અને કર્મચારીઓ પણ કામે લગાડવામાં આવતા નથી, જેને લઈને મંથર ગતિએ કામગીરી થઈ રહી છે। લોકો પરેશાન છે, પણ તંત્ર આ મુદ્દે ગંભીર નથી। સમગ્ર મુદ્દે સામાજિક કાર્યકર અતુલ ગામીજી દ્વારા પણ ઉગ્ર વિરોધ કરી રોષ ઠાલવ્યો હતો। આ વડોદરા શહેર કમલાનગર આજવા રોડનો વિસ્તાર છે। આ રોડ પર છેલ્લા 2-3 મહિનાથી ગટર લાઇનનું કામકાજ કરવામાં આવી રહ્યું છે, વરસાદી કાંસ નાખવામાં આવી રહ્યું છે, ત્યારે જે કોન્ટ્રાક્ટરને કામ આપ્યું છે એ કોન્ટ્રાક્ટર પાસે પૂરતી મશીનરી નથી, પૂરતા સાધનો નથી, એલફેલ કામ ચાલી રહ્યું છે અને આ કામના લીધે જે માટી છે રોડ પર છે, માટી ઉડી ઉડીને લોકોના દુકાનોમાં ઘરોમાં આવી છે, સાથે આ દુકાનોમાં આવવા જવા માટે કોઈ રસ્તા નથી રાખ્યા। બીજી બાજુ જોવા જઈએ તો વડોદરા મહાનગર સ્માર્ટ સિટીની જે વાતો કરી રહ્યા છે, વાતોને પણ અત્યારે વિચારવા જઈ રહી છે। અત્યારે આજવા રોડના તમામ રહીશો એકદમ તકલીફ ઊભી રહ્યા છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે કોન્ટ્રાક્ટર પર પ્રેશર લાવીને આ કામગીરી જલ્દી પૂરી કરાવે, જેથી કરીને આજવા રોડના જે રહીશો અત્યારે તકલીફ વેઠી રહ્યા છે, તકલીફ દૂર થાય। કેટલા સમયથી કામગીરી ચાલુ? આ છેલ્લા 2-3 મહિનાથી કામગીરી ચાલુ થઈ છે, પરંતુ કામ એકદમ મંથર ગતિએ ચાલે છે, કામ સ્પીડલી પણ લેવાતું નથી। કોન્ટ્રાક્ટરને પૈસા મળ્યા છે કે નહીં ભગવાન જાણે, પરંતુ અત્યારે આજવા રોડ કમલાનગરના તમામ રહીશો આપત્તિમાં છે તેવું લાગી રહ્યું છે। Thank you.